થોડો વિલંબ થયા બાદ પણ કેન્દ્ર સરકારે નર્મદા નદી પર બનેલ સરદાર સરોવર ડેમના ત્રીસ દરવાજા બંધ કરવાની મંજૂરી આપી દીધી છે જેના પગલે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે નર્મદા મૈયાની પૂજા કરીને ડેમના દરવાજાઓ સત્તાવાર રીતે બંધ કરાવ્યા હતા ડેમના દરવાજા બંધ થવાની ઘટના એ ગુજરાત માટે ઐતિહાસિક મનાઈ રહેશે કારણ કે આ ડેમના દરવાજા બંધ થવાથી હવે સરદાર સરોવર ડેમની કુલ સપાટી એકસો આડત્રીસ મીટરની થઈ ગઈ છે જેના કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે તેવી આશા રખાઈ રહી છે એકસો આડત્રીસ મીટર સુધી ડેમમાં પાણીનો સંગ્રહ થતા ડેમમાં પાણીના લાઈફ સ્ટોરેજની ક્ષમતા એક પોઈન્ટ સત્યાવીસ મિલિયન એકર ફૂટથી વધીને ચાર પોઈન્ટ તોતેર મિલિયન એકર ફૂટ થઈ ગઈ છે એટલે કે હવે પહેલાં કરતાં ચાર પોઈન્ટ છેતાલીસ ગણું વધુ પાણી ડેમમાં સ્ટોર કરી શકાશે જેના કારણે ચોમાસા દરમિયાન સમુદ્રમાં વહી જતા લાખો લીટર પાણીને ગુજરાતના લોકોના ઉપયોગ માટે સંગ્રહી શકાશે સરળ શબ્દોમાં કહીએ તો આ વધારાના પાણીથી રાજ્યની છ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સગવડ મળી શકશે તેમજ દરિયામાં વહી જતા પાણીને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને આપીને ગુજરાતમાં દુષ્કાળની સમસ્યાને ભૂતકાળ બનાવી શકાશે આ ઉપરાંત ચાલીસ ટકા વીજ ઉત્પાદન વધારી શકાશે નર્મદા ડેમ પર અત્યારે એક હજાર ચારસો પચાસ મેગાવોટના બે પાવર હાઉસ છે જેનાથી વીજ ઉત્પાદનની ક્ષમતા વધશે મહત્વનું છે કે સરદાર સરોવર ડેમ પાછળ અત્યાર સુધી એકતાલીસ હજાર કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે છ પોઈન્ટ સત્તર લાખ હેક્ટર જમીનમાં પાઇપલાઇનો અને નહેરો નાખવાની કામગીરી પૂરી થઈ ગઈ છે જ્યારે હજી ચાર લાખ હેક્ટર જમીનમાં નહેરો અને પાઇપલાઇન નાખવાની કામગીરી બાકી છે જેણે પૂર્ણ થતાં બે વર્ષ જેટલો સમય લાગી શકે છે જે પૂર્ણ થયા બાદ ગુજરાત સમગ્ર દેશમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે એક આગવું રાજ્ય બની ઉભરશે